નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી YouTube ચેનલ ની અંદર. ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 17 માં આવે છે આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. આ પાઠને લગતા જે કંઈ સ્વાધ્યાયપોથીના દરેક પ્રશ્ન જવાબ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. વિડીયો અંત સુધી જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો ચેનલ પર ઘણા બધા મુકાતા રહેતા હોય છે અને ન જોયેલા વિડીયો ઉપર પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. એમાં ધોરણ 10 નું અલગથી પ્લેલિસ્ટ છે. તો આ પાઠની અંદરથી વિભાગ ડી ના આધારે પ્રશ્નના જવાબો પૂછાય છે, બરોબર? તો વિભાગ ડી ના આધારે જે પ્રશ્નના જવાબ છે એમાં જોઈએ, નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન, ગરીબી રેખા એટલે શું? ગરીબી રેખાનું માપન સી રીતે થાય છે? એનો જવાબ લખી શકીએ કે ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO ના નિયામક બ્યોર્ડ ઓરે એ રજૂ કર્યો હતો. અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા ખર્ચ તેમજ આવક મુજબ તથા કેલરીને આધારે જીવન ધોરણની નક્કી કરેલ સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે. ગરીબીનું માપન કરવા માટે બે રીતો છે. પહેલું, કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલ ખર્ચને આધારે, અને બીજું કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે. અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવાની ન્યૂનતમ આવક ન ધરાવતા હોય તેઓ નિરપક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. ઊંચી આવકવાળા જૂથની નીચી આવકવાળા જૂથની સાથે સરખામણી કરતા નીચી આવકવાળા જૂથની આવક ઓછી હોવાથી તેઓ સાપેક્ષ ગરીબ ગણાય છે. ઉદાહરણ તરીકે, એ એના બરાબર ₹10,000, બી ₹20,000 અને સી ₹30,000. અહીં ત્રણ વ્યક્તિઓની આવક જુદી જુદી છે. બી વ્યક્તિની તુલનાએ એ વ્યક્તિની આવક ઓછી હોવાથી એ વ્યક્તિ સાપેક્ષ રીતે ગરીબ ગણાય. તેવી જ રીતે સી વ્યક્તિની તુલનાએ એ અને બી વ્યક્તિની આવક ઓછી હોવાથી તે બંને સાપેક્ષ રીતે ગરીબ ગણાશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો. માં અન્નપૂર્ણા યોજના, તેનો જવાબ લખી શકીએ, ભારત સરકારે ઈસવીસન 2013 માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કર્યો. અન્ન સલામતી એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. આ કાયદા અન્વયે ગુજરાત સરકારે માં અન્નપૂર્ણા યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ રાજ્યના અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે. તેમાં મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં ₹2 પ્રતિ કિલો, ચોખા ₹3 પ્રતિ કિલો અને જાડુ અનાજ ₹1 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. રાજ્યના લગભગ 3.62 કરોડ લોકોને આ યોજનાનો લાભ આપીને તેમને અન્ન સુરક્ષા બક્ષવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવતા કુટુંબોની બચતો વધશે, જેથી તેઓ અન્ય વપરાશી વસ્તુઓ ખરીદીને પોતાનું જીવન ધોરણ સાદું બનાવી શકશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, મનરેગા કાર્યક્રમની માહિતી આપો. એનો જવાબ લખી શકીએ, મનરેગા યોજના ભારત સરકારનો ગરીબી નિવારણનો એક કાર્યક્રમ છે. આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ, આ ના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબ દીઠ 18 વર્ષથી વધુ ઉંમરના એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. કામ માગ્યા પછી સરકાર કામ પૂરું ન પાડી શકે તો વ્યક્તિને બેકારી ભથ્થું આપવામાં આવે છે. મનરેગા યોજના હેઠળ ગામમાં કુવા, શૌચાલયો અને ઇન્દિરા આવાસના બાંધકામમાં મજૂરી, ઢોર છાપરી, જૈવિક ખાતર, જમીનને સમતળ કરવી, માછલી સુકવણી, કેનાલ સફાઈ, રસ્તા પર વનીકરણ, જળ સંગ્રહ જેવા ગ્રામોદ્ધારના કામો કરવામાં આવે છે. આમ આ યોજનામાં ગ્રામજનોને રોજગારીની બાંયધરી આપીને તેમને ગરીબી રેખાથી ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 4, બેરોજગારીની અસરો જણાવો. તો જવાબ લખી શકીએ કે ભારતમાં બેરોજગારીની અસરો નીચે પ્રમાણે જોવા મળે છે. યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થાય છે, તેમની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે, તેઓ નિરાશા અને હતાશા અનુભવે છે. લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલી જેવા અસામાજિક, અનૈતિક કે ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય છે.
સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે, જેથી સમાજમાં વર્ગભેદ સર્જાય છે. બેરોજગારીને કારણે ગરીબી ઉદ્ભવે છે. ગરીબ અને બેકાર બનેલા કુટુંબોની સ્થિતિ અત્યંત દયનીય બને છે. તેમનું જીવન ધોરણ ખૂબ નીચું જાય છે. બેહાલ બનેલા કુટુંબો માદક દ્રવ્યો કે અન્ય વ્યસનો તરફ વળે છે. આમ બેરોજગારીની વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ દેશના અર્થતંત્ર પર વિઘાતક અસરો પડે છે. પાંચમો પ્રશ્ન છે, વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. જવાબ લખી શકીએ, વિશ્વના દેશો પોતાના શ્રમિકો મજૂરોની પરસ્પર આપ લે કરે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી, વેપાર ધંધા, ઉદ્યોગ, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે અને શૈક્ષણિક વ્યવસાયોની શોધમાં સ્થળાંતર કરે છે, ત્યારે વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે. હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે વિકસિત દેશોમાં જવાના વલણમાં અને પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં શૈક્ષણિક જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે તેમજ વધુ સુવિધા, વધુ આવક અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિ ધનનું બહિર્ગમ એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું બુદ્ધિધનનું સ્થળાંતર છે. મોટા ઔદ્યોગિક એકમો પોતાના ઊંચી લાયકાત, જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને અદ્યતન જ્ઞાન અને ઉચ્ચ તાલીમ લેવા માટે વિદેશોમાં મોકલે છે, જે એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર ગણાય. આપણા દેશમાં બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓના તેમજ તાલીમ પામેલ કુશળ કારીગરીના અન્ય દેશોમાં થતા સ્થળાંતર તથા સ્થાયી વસવાટ કરવાના વધતા જતા પ્રમાણને લીધે દેશમાં બુદ્ધિશાળી, ટેકનિકલ અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી પ્રતિભાઓની ભારે ખોટ વર્તાય છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, બેરોજગારીનો અર્થ જણાવી. બેરોજગારીના ગમે તે ચાર પ્રકારોની ચર્ચા કરો. તો પહેલા જોઈએ બેરોજગારીનો અર્થ. તો જવાબ લખી શકીએ કે બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા અને યોગ્ય શક્તિ તથા લાયકાત ધરાવતા 15-60 વર્ષની ઉંમરના લોકોને કામ શોધવા છતાં કામ મળતું ન હોય એવી ફરજિયાત પરિસ્થિતિ. તો એમાં પહેલું જોઈએ ઋતુગત બેરોજગારી. ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે 3-5 મહિના સુધી ખેડૂતો, ખેતમજૂરો, ગણોતિયા વગેરેને બેરોજગાર રહેવું પડે તેવી સ્થિતિને ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે. પછી બીજું આવે છે ઘર્ષણજન્ય બેરોજગારી. ચીજ વસ્તુના ઉત્પાદક એકમોમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી અપનાવવામાં આવે ત્યારે અમુક સમય માટે શ્રમિકો બેરોજગાર બને છે. આમ ટેકનોલોજીના સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. ત્યાર પછીનું આવે છે માળખાગત બેરોજગારી. તો ભારત જેવા વિકાસશીલ દેશોમાં ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગોના અપૂરતા વિકાસમાં તેમજ સામાજિક પછાતપણું, રૂઢિઓ, રિવાજો, નિરપક્ષતા, નિરક્ષરતા, માળખાકીય સુવિધાઓના અભાવે માળખાગત બેરોજગારી ઉદ્ભવે છે. ચોથું આવે છે શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલ વ્યક્તિની બેરોજગારીની સ્થિતિને શિક્ષિત બેરોજગારી કહે છે. ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7, ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. જવાબ લખી શકે, ગરીબીનો અર્થ નીચે પ્રમાણે થાય છે. જેમને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર એટલે કે આરોગ્ય જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી ત્યારે સમાજની એ સ્થિતિને ગરીબી કહે છે. ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો નીચે પ્રમાણે છે. જે લોકોને બે ટંક પૂરતું ભોજન ન મળતું હોય, જેમને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા ન મળતી હોય, જેમને ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય, જેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, જેમને પોષણયુક્ત આહાર ન મળતો હોય, જેઓ શારીરિક રીતે અશક્ત હોય, જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય, જેઓ નિરક્ષર હોય, જેઓ સતત અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય, જેમના બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય, જેમના બાળકોનું મૃત્યુનું પ્રમાણ ઊંચું હોય. ત્યારબાદ એવા જોઈએ પ્રશ્ન નંબર 8, શ્રમ શક્તિના આયોજન માટે ક્યાં ક્યાં પગલાં ભરી શકાય? તેનો જવાબ લખી શકીએ, શ્રમ શક્તિનું યોગ્ય આયોજન કરવાથી શિક્ષિત બેરોજગારી મહદ અંશે દૂર કરી શકાય છે. હાલના સમયમાં શ્રમ શક્તિના આયોજન માટે નીચે મુજબના પગલાં ભરી શકાય. કમ્પ્યુટર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માહિતી તકનીક, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, પ્રોસેસ આઉટસોર્સિંગ,
માર્કેટિંગ, કેટરિંગ, મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ વગેરે નવા ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. તેથી તેને અનુરૂપ નવા અભ્યાસક્રમો શાળા કોલેજોમાં શરૂ કરવા જોઈએ. પ્રશિક્ષણ અને તાલીમી સંસ્થાઓના પાઠ્યક્રમોના નવા અભ્યાસક્રમો શાળા કોલેજોમાં દાખલ કરવા જોઈએ. પ્રશિક્ષણ અને તાલીમી સંસ્થાઓના પાઠ્યક્રમોમાં સુધારણા અને નવીનીકરણની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ, જેથી નોકરીઓની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાત પૂરી પાડી શકાય. આજની શ્રમશક્તિની માંગને અનુરૂપ શાળામાં ચાલતા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને પાઠ્યક્રમો બદલવા જોઈએ. માધ્યમિક શિક્ષણને અંતે વિદ્યાર્થીઓ સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે ટૂંકા ગાળાના સર્ટિફિકેટ અને ડિપ્લોમાના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો જેવા કે રિબનિંગ, વિવિંગ, ટર્નિંગ, પ્લમ્બિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, એર કન્ડિશનર, મોબાઈલ રિપેરિંગ, ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ વગેરેનો વ્યાપ વધારવો જોઈએ. આ અભ્યાસક્રમોની પ્રત્યક્ષ તાલીમ લઈને તૈયાર થયેલા કુશળ કારીગરો કે ટેકનિશિયનો પોતાનો નાનો ઉદ્યોગ કે ધંધો શરૂ કરી સ્વરોજગારી મેળવી શકશે. શ્રમશક્તિના આયોજન માટે સ્થાનિક ઉદ્યોગો અને ઔદ્યોગિક તાલીમી સંસ્થાઓ વચ્ચે સંકલન થાય તો સ્થાનિક જરૂરિયાતો મુજબ શ્રમનો પુરવઠો ઉભો કરી રોજગારીની તકોનું સર્જન કરી શકાય છે. ત્યાર પછી નવમો પ્રશ્ન છે, બેરોજગારી દૂર કરવાના ગમે તે ચાર ઉપાયો જણાવો. જવાબ લખી શકે કે ભારતમાં બેરોજગારી ઘટાડવા માટે નીચેના ઉપાયો કરવા જોઈએ. તો જોઈએ જવાબ, દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવો જોઈએ, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી ચીજવસ્તુનું ઉત્પાદન કરતા ગૃહ ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હુનર ઉદ્યોગોના વિકાસ પર ભાર મૂકવો જોઈએ, જમીન સુધારણાના કાર્યક્રમોનો અને જમીનની ટોચ મર્યાદાના કાયદાનો ચુસ્ત તથા અસરકારક અમલ કરવો જોઈએ, ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર વૃદ્ધિના ઉપાયો અને કાર્યક્રમોનો અસરકારક અમલ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી જોયેલા વિડીયો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.